કચ્છના ગાંધીધામની ગળપાદર જેલમાં બોર્ડર રેન્જ આઈજીના આદેશના પગલે પોલીસ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કાફલાએ મધરાતે જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા દારૂની મહેફિલ માણતા કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સહિત 6 લોકો ઝડપા હતા. તેમજ દરોડા દરમિયાન પોલીસને બિનવારસી હાલતમાં 50,000 રૂપિયા મળી આપ્યા હતા. ત્યારે પોલીસે દારૂની બોટલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરી હતી. હવે આ મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને 5 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યોરિટી વોર્ડ છે, અલગ અલગ જે બેરેક્સ છે, એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે, જેમાં 4 મોબાઈલ અલગ અલગ બેરેકથી, એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું. અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ, અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામ. પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ગઈ રાત્રિએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી છે. વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે 3 વાગ્યાના અરસામાં પૂર્વ કચ્છ પોલીસ ટીમ દ્વારા બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન અલગ અલગ બેરકોમાં તપાસ આદરાઈ હતી, જેમાં 4 મોબાઈલ અને 50,000 રૂપિયા છતની ઉપર તેમજ દારૂની બોટલો મળી આવી હતી. વધુ તપાસ પૂર્વ કચ્છ પોલીસ ચલાવી રહી છે. ટોટલ 6 આરોપીઓ અનેક ગુનાઓમાં સંડાવેલા છે, તેમજ 3 આરોપીઓની ગુના નોંધીની તપાસ હાથ ધરવામાં આવે છે. વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની અંદર એક સરાહનીય કામગીરી કહેવાય. દિનેશ જોગી, મંતવ્ય ન્યૂઝ, ગાંધીધામ.